હું વૈદ્ય મહેન્દ્રસિંહ વી સરવૈયા, સરકારી આયુર્વેદ દવાખાનું દિહોર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, આપ સૌને હૃદયથી વંદન અને પ્રણામ કરું છું. વર્તમાન સમયમાં શરદી, ઉધરસ, કફ અને તાવના કેસો ખૂબ વધી રહ્યા છે. દરેક વ્યક્તિને પોતાના પરિવાર અને સ્નેહજનની ડર, ભય અને ચિંતા થાય. તો પહેલું કારણ શા માટે વધી રહ્યા છે? ભારત દેશમાં અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થવાનો છે. તો 4 મહિના ચોમાસા દરમિયાન, 4 મહિના શિયાળા દરમિયાન સૂર્યપ્રકાશ ઓછો હોય અને 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ પછી ઉત્તરાયણનો પ્રારંભ થાય એટલે સૂર્ય ઉત્તર દિશા તરફ આવે એટલે 8 મહિના દરમિયાન કુદરતી રીતે કફનો સંચય થાય એટલે કફના સૂર્યના કિરણોના કારણે કફ પીગળે એટલે ભારતમાં દર વર્ષે અંદાજે 40-50 કરોડ લોકોને શરદી ઉધરસ કફ થતો એક શુદ્ધિકરણની પ્રોસેસ છે એટલે શરીરમાંથી કફ બહાર નીકળતો હોય એટલે અત્યારે કફજન્ય બેક્ટેરિયા, વાયરસ બધાનું ડેવલપિંગ થતું હોય. તો આપણા શરીરમાંથી દૂષિત કફ જો આપણે બહાર કાઢી નાખીએ તો અત્યારની આ શ્રેષ્ઠ ઋતુ છે. તો પંચકર્મ પણ આ જ ઋતુમાં થાય તો વમન કર્મ માટે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત આ બધા ઋતુજન્ય રોગથી જો આપણે બચવું હોય તો શું શું કરવાનું? સૌથી પહેલા આખો દિવસ માટે 10-15 દિવસ માટે ઉકાળેલું પાણી પીવાનું, શક્ય હોય તો ચપટી સૂંઠેમાં નાખી દેવી, કોઈને તાવ હોય તો ચપટી ગળો નાખવાની, આખો દિવસ 10-10 મિનિટે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું. ગરમ પાણી, શરદી ઉધરસ કફ હોય તો ગરમ પાણીમાં અજમા અને સૂંઠનો પાવડર નાખીને 3-4 વાર નાશ લેવાનો, શક્ય હોય તો ગળું અને ઠંડું બિલકુલ હમણાં ઉપયોગ ન કરવાનો. ઉકાળો આપણે દરેક આપણા આસપાસના લોકો, આપણા નજીકના લોકો, આપણા પરિવારના વધારેમાં વધારે લોકો સુધી ઉકાળાનો સંદેશ પહોંચાડીએ કે સવાર અને સાંજ 2 ટાઈમ ઉકાળો પીવે. એક વ્યક્તિ માટેનું માપ બતાવું છું, આપના પરિવારમાં જેટલા લોકો એ પ્રમાણે આપ માપ બનાવી શકો છો. 1 કપ પાણીમાં 4 પાન તુલસીના, 4 ચપટી હળદર, 4 ચપટી ગળો અથવા 1 ઇંચનો લીલો ગળોનો કટકો અને 1-2 ચપટી સૂંઠ નાખી રાતે પલાળી દેવાનું. સવારે ગરમ કરી 1 કપ પાણીમાંથી 25% પાણી વાળી દેવાનું અને 5 કપ વધે ત્યારે સવારે ખાલી પેટે પીવાનું. એ જ રીતે સવારે પલાળી દેવી સાંજે પીવાનું. 10-15 દિવસ માટે મેક્સિમમ લોકો આપણે આનું સેવન કરીએ. શક્ય હોય તો આદુની ચટણીનો ઉપયોગ કરીએ, ગાળિયા, ચણા, વટાણા આવા રૂખી વસ્તુ ખાઈએ, ગળું અને ઠંડી વસ્તુ ન લઈએ અને લીમડાના અને ગુગળનો ધૂપ પણ કરીએ. આ બધી વસ્તુનો આપણે કાળજી લઈએ તો આ ઋતુજન્ય જે શરદી ઉધરસ કફ રોગો છે એમાંથી બચી પણ શકીએ અને એમાંથી ભયમાંથી મુક્ત પણ થઈ શકીએ. તો આ સંદેશો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડીએ અને લોકોને રોગ અને ભયના મુક્તમાંથી મુક્ત કરીએ એ જ શુદ્ધ ભાવ સાથે. નમસ્કાર. જય આયુર્વેદ. જય ધન્વંતરી.